કોઈ પણ દેશ ભાઈ ત્યારે ચાલે જ્યારે તમે એના પર વિશ્વાસ કરો તમારા પરિવારમાં પણ કોઈ કામ કરનારો માણસ હોય તમારે એની પર વિશ્વાસ કરવો પડે ભાઈ તમારો ડ્રાઈવર હોય તો વિશ્વાસ કરવો પડે શેઠ નોકર પર વિશ્વાસ કરે નોકર શેઠ પર વિશ્વાસ કરે દુનિયાનો નિયમ છે ભાઈ પણ કોંગ્રેસની જે માનસિકતા હતી જે પોતાની જાતને સત્તાના નશામાં એવા ડૂબેલા અહંકારમાં એવા ડૂબેલા હતા કે એમના દેશની જનતા પર વિશ્વાસ જ નહોતો ભરોસો જ નહોતો દેશની જનતા પર કોઈ ભરોસો કરવાનો જ નહીં એટલે કાયદા નિયમો એવા બનાવે કે બધું સરકાર જ કરે અને કાયદામાં લોકો ઉલઝાયેલા રહે આપણે બધું કાઢી નાખવા મંડ્યા છીએ એક પછી એક સફાઈ અભિયાન મારું ચાલી રહ્યું છે કારણ હું આ દેશના નાગરિકો પર ભરોસો કરું છું ભાઈઓ બહેનો આપના પર મારો ભરોસો છે આપની ઈમાનદારી પર ભરોસો છે આપના સામર્થ પર તમે વિચાર કરો કે પહેલા કેવું હતું તમે સરકારમાં કોઈ અરજી કરો ને તો તમારે પેલું સર્ટિફિકેટ હોય ને એને એટેસ્ટ કરવું પડે સર્ટિફાય કરવું પડે તો કમએલએ ત્યાં જાઓ કોર્પોરેટરના જાઓ મામલતદારના ત્યાં જાઓ અને એ સિક્કો મારી આપે તો જ સાચું કેમ ભાઈ આ દેશનો નાગરિક ખોટો છે મેં કહ્યું કોઈ નિયમ નહીં મોકલી આપજો માની બધું બંધ કરાવી દીધી ભારતીય જનતા પાર્ટીએ દેશના યુવાઓ પર ભરોસો કર્યો પહેલા બોલો ત્રીજા ચોથા વર્ષના ઇન્ટરવ્યુ ચાલે ઇન્ટરવ્યુ એટલે શેના માટે ઇન્ટરવ્યુ ભાઈ કાકા મામાનો હોદવા માટે કોઈ કટકી કંપની આવી જાય ઇન્ટરવ્યુ આવ્યો તો લાવું ગોઠવી દઉં મેં કહ્યું ઇન્ટરવ્યુ જ બંધ ભાઈ એને દસમા બારમાની ની પરીક્ષા આપી હોય માર્કશીટ જોઈ લો કોમ્પ્યુટર ને પૂછો જેના સારા માર્ક એને આપી દો ઓર્ડર આપી દો ઇન્ટરવ્યુ બંધ કરી દીધા ભ્રષ્ટાચાર ગયો કારણ અમારો યુવાનો પર ભરોસો હતો ભાઈઓ જયારે ભરોસો કરીએ એના માટે અમે એક મોટું કામ કર્યું દોઢ હજાર કાયદા ખતમ કરી નાખ્યા મેં કાઢી જ નાખ્યા મને મારા દેશ પર ભરોસો છે મારા દેશના નાગરિક પર ભરોસો છે મારે કોઈ આવા કાયદાઓની જરૂર નથી અમે આ દેશના વેપારી અમારા દેશના કરદાતા ઉપર અમે ભરોસો કરીએ છીએ ચાલીસ હજાર એવા જ હતા ખેત એગ્રીકલ્ચર વિભાગ હોય એક માંગે હોમ વાળો બીજું માંગે ઉદ્યોગ વાળો ત્રીજું માંગે આપ્યા જ કરો કાગળિયા બંધ બધું આ બસ કમ્પ્લાયન્ટ માંગવાનું બંધ કરો એકવાર આવે જેને જોઈ અંદર અંદર આપી દેજો નાગરિકોને હેરાન ના કરો ભાજપે વ્યાપારીઓ કારોબારીઓ પર ભરોસો કરે કંપની અંદર સુધારા કર્યા નવા સુધારા કર્યા એમાં શું કર્યું પહેલા એવું હતું તમને આશ્ચર્ય નાનું તમારું કારખાનું હોય અને પાંચ લોકો માનો તમારા ત્યાં કામ કરતા હોય અને તમારા ત્યાં સંડાસ બાથરૂમ ને તમે છ મહિને જો ધોળાવ્યું ના હોય ને તો તમને છ વર્ષની સજા થાય બોલો આવાવા કાયદા આપણે આ બધા જેલમાં લઈ જવા વાળા બધા કાયદાઓ ખતમ કરવા બેઠા છીએ જેથી કરીને સામાન્ય માણસ સુખેથી જીવે ભાઈઓ આપણો ટેક્સ પેયર એના જીવનમાં લાભતા મુસીબત ના આવે હવે ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ફેસલેસ કરી નાખ્યું અમદાવાદ વાળાનું એસેસમેન્ટ ગુવાહાટીમાં ચાલતું હોય ગુવાહાટી ગોવામાં ચાલતું હોય ગોવા વાળાનું ખબર જ ના હોય કાગળિયા જુઓ નક્કી કરો ભાઈ અરે મારી તો આ લારી ગલ્લા વાળા ઉપર પણ મને ભરોસો મારા પાથરણા વાળા ઉપર ભરોસો પાથરણા પર ફૂટપાથ પર માલ વેચતા હોય ને એના પર આપણે સ્વનિધિ યોજના બનાવી પીએમ સ્વનિધિ યોજના એમાં કોઈ પણ ગેરંટી વગર લારી ગલ્લા વાળાને પૈસા મળે આ ફૂટપાથ પર પાથરણા પર જે વેપાર કરતા હોય એને બેંકમાંથી પૈસા મળે અને દસ હજાર થી પચાસ હજાર રૂપિયા સુધીની રકમ આ પાછળના લારી ગલ્લા વાળો આપી આ લારી ગલ્લા વાળા બિચારા ભાઈઓ મારા સવારમાં પેલા વ્યાજખોર પાસેથી પૈસા લેવા જાય હજાર રૂપિયા જોઈએ ને તો પેલો સો રૂપિયા સવારમાં જ કાપી લે નવસો આપે પછી સાંજે જઈને પાસે જમા કરાવવાના હજાર જમા કરાવવાના આટલા બધું વ્યાજ પડાવી લે એના બિચારાને વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળે નહીં આપણે નક્કી કર્યું એને પૈસા આપો ડિજિટલી લેનદેન કરે અને બરાબર કારોબાર કરે તો વ્યાજે માફ કરી દેવાનું અને આજે લાખો લાખો મારા લારી ગલ્લાવાળા ભાઈઓને પાથાણાવાળા ભાઈઓને બેંકમાંથી પૈસા અપાવું છું ભાજપે મહિલાઓના સશક્તિકરણ માટે આપણા ગુજરાતમાં સખી મંડળો એના પર ભરોસો કર્યો આખા દેશમાં વગર ગેરંટીએ

આત્મનિર્ભર બન્યા છે કોઈના પર ડિપેન્ડન્ટ નથી ભાઈઓ આત્મનિર્ભર ગુજરાત માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પ લઈને આપણે ચાલી રહ્યા છીએ